ગીતાના 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક નષ્ટો મોહ સ્મૃતિ લીધા, એને કનેક્શન ખરું? એને હા, એટલે મોહ નષ્ટો, મોહ ને હા, મોહ નષ્ટ થઈ ગયો. હા, આ તો પ્રકૃતિનો એક જ પાર્ટ કહ્યું એણે, મોહ નષ્ટ થયો. તે પૂરેપૂરો નથી થયો, પાછો પેલો ભીમની મરી ગયો ત્યારે પાછું બધું આઈને ચડી બેઠું એને. પણ છેવટે એકરાર કરે છે ને. હા, એટલે એ આવ્યું, ફેસ આવ્યું એને, એમ મોહ મારો નષ્ટ પામ્યો. એટલે એને પોતાની જાત માટેનો જે મોહ હતો, હું અર્જુન છું, હું અર્જુન છું, એવી જે ભ્રાંતિ હતી એ તૂટી, એ મિથ્યાત્વ મોહ હતો ને એ તૂટ્યો એમ કે છે. તો એવી રીતે આ જ્ઞાન પણ આપણને એ રીતે લઈ ગયું છે. અર્જુનને તો લઈ ગયું હતું ત્યારે એકલાને, અહીં તો તમને એમને બધાને લઈ ગયા છે. બોલો, કેવું ભરે છે આ જ્ઞાન. પણ એ સ્ટેજે અર્જુન જે બોલે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, એટલે ક્રમિકના અક્રમની દ્રષ્ટિએ જોઈએ તો એ ક્રમિકનો, ના ના, એ અક્રમ જ હતું. કૃષ્ણ ભગવાને અક્રમ જ્ઞાન જ આપ્યું છે. એ ખરેખર અર્જુન પાસે અક્રમ જ આવ્યું હતું. તો આપણે કહે છે કે ઋષભદેવ દાદા પછી 10 લાખ વર્ષે આ અક્રમ જ્ઞાન આવ્યું, તો વચ્ચેના યુગમાં એ કૃષ્ણ ભગવાને આપ્યું હતું. એટલે આગળ બધા શું કહેવાય, આ પેલા અમુક કે અપવાદરૂપ થયેલું જનક વિદેહીને પણ એવું જ હતું. પૂરેપૂરું નહીં બધાને, પણ એ નજીકનું કહેવાય. શું વ્યવસ્થિતનું જ્ઞાન એવું એ લોકો પાસે નહોતું. જે પૂર્ણ જ્ઞાન ઋષભદેવ ભગવાને આપ્યું, એ દેવું જ પૂર્ણ જ્ઞાન દાદાએ આપ્યું. બધું જ ફૂલ વ્યવસ્થિત કરતા પદ આ બધા સાથે આપેલું. કરતા કોણ છે એની આખી સમજ સાથેનું હતું, એક્ઝેક્ટ પાછી સમજ. આ બધાને થોડુંક આપેલું, જગાડે તો આત્મા, કશું તૃપ્તિ આ કર્યા વગર જ્ઞાનથી જ બધું ફૂલ નહોતું. બધું આ જે ફૂલ ફોડ પાડ્યા છે ને એવું ફૂલ નથી ક્યાંય. આ એવું ના કહેવાય કે શરણાગતિ આપે છે છેલ્લે, પેલું જ્ઞાન ના લીધું હોય. એ રીતના કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલું જ્ઞાન તો આપેલું જ, શરણાગતિ આપેલી, શર્મ સમર્પણે થયેલો, બધું જ થયેલું. પણ પછી પૂરેપૂરું તો પછી એને નેમિનાથ ભગવાન પાસે ગયા પછી થયું. પણ લિંક આખી એને આખું આ મહાભારતના યુદ્ધમાં કેટલું બધું બચાયો એમ જ્ઞાને, એ ઘણું મોટું કામ કર્યું કહેવાય. ઘણું મોટું બહાર એના નિમિત્તે સાયન્સ આખું ઘણું બહાર પડ્યું, વેદાંત માટે હિન્દુ ધર્મનું બહુ મોટું રહસ્ય જ્ઞાન બહાર પડ્યું. એ તો બધા ગુચાયા કરતા, નાટવાયા કરતા. હવે પછી હવે ગુચાવાનું, અટવાનું બધું લોકોનો સ્વભાવ થઈ પડ્યો, તો એમાં ગીતામાં ગુચાયા કરે છે, નટવાયા કરે છે. બધા જ્ઞાની હોય ત્યારે જ ક્લિયર થાય પાછું, તેના વગર ના થાય. પણ આમ વ્યવહારમાં જોઈએ તો આખી ગીતા 18 અધ્યાયને કહીને પછી અર્જુનને થયું. આ દાદાએ આપણને સીધું જે અક્રમ કહે છે કે આટલું બધું ફેરવી પછી છેલ્લે થયું, આ દાદા આપણને સીધું આપ્યું ને? એકદમ સીધું, ખરું અક્રમ આ છે, એકદમ સીધું આપ્યું. એટલા પૂરતું કે એની પાસે કશું કરાયું નહોતું, તપ ત્યાં કશું છોડાયું નહોતું, એ હિસાબે એટલું કહેવાય. બાકી દાદાએ તો અક્રમમાં અક્રમ કહી તો ચાલે, જ્ઞાને સીધે સીધું જ આપ્યું, જરાય ફેરવ્યું નથી. પ્યોર કેવળ નિશ્ચય જ આપ્યો છે આપણને, નિશ્ચય ધર્મ ડાયરેક્ટ, કોઈ ગૂંચવાડા નહીં, ગોટાળા નહીં, કંઈ ગેરસમજ ના થાય એવું ક્લિયર કટ કરી આપ્યું છે. શું આ ગોટાળા થાય છે, આ પાછલું આપણને પેલું છોડતું નથી. પાછલું મેં ગુમરાયા કરે, આમાં ગીતામાં આમ કર્યું હતું, એ વેદોમાં આમ કર્યું હતું, ઉપનિષદમાં આમ કર્યું હતું, કઠોપનિષદમાં આમ હતું, આગમમાં આમ હતું, ફલાણા જ્ઞાનીએ આમ કહ્યું છે, ઢીકણા આમ કહ્યું છે, સંતે આમ કહ્યું છે ને તેમ કહ્યું છે, એટલે પાછા ગોટાઈ ચડી જાય. પાછું એને ગોટે ચડાવે છે, એક જ પકડીને ચાલે ને તો કશું પ્રોબ્લેમ નથી આવે. સીધું સચડા, જેણે સીધે સીધું પકડી લીધું ને પાછલું, એકે વસ્તુ વચ્ચે આવા જ ના દીધી ને, એને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. મહેનતે બહુ ઓછી,
કુંવરી પાર્ટી વાળાને શું કામ જલ્દી થાય? નીરુમાં ક્રોધ આવે છે ક્યારેક ક્યારેક, તો એ ક્રોધ છે ને હિસાબે આવે છે? એ ક્રોધ ભરેલો માલ છે ભાઈ, કયા બોલો, એવી એવી કંઈ રોંગ બિલીફ ભરીને લાયા, એને રોંગ બિલીફના આધારે માલ ભર ભર કર્યો. અને બીજું, સવારમાં આપણે દાદા ભગવાનની આરતી કરીએ, સિમંદર સ્વામી ભગવાનની આરતી કરીએ, પદ્માવતી દેવી માની, અંબાજી માની, તો અંદરથી બહુ આંસુ આવે છે, તો એ બાવાને આવે છે કે મંગલદાસને? બહુ રડવું આવે એકદમ સવારમાં આરતી કરીએ ને વહેલા જાગીને ત્યારે. જે બાવો ભાવેશમાં આવી જાય છું અને મંગળદાસ રડે. અને 8 મહિના પહેલાં સગનને ફાઇલ આવી હતી પગની, તારે દીપકભાઈનો સત્સંગ નવસારી હતો, તારે વિઠ્ઠલભાઈ મને કીધેલો કે તમે ફોન કરજો એમને, દીપકભાઈને નવસારી. એટલે મેં ઘરેથી ફોન કર્યો, એટલે દીપકભાઈ બધા સમાચાર પૂછ્યા, પછી મને કે રાતના સુવો ત્યારે સોપડી બોપડી વાંચજો, ન નિંદર આવે તો શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલજો, તો 6-7 મહિના તમને એક દારૂ સોય છે કલાક અંદર એ જ રટણ ચાલ્યા કરે છે, હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું. તો એ પણ બાવાને જ આવે છે કે મંગળદાસને આવે છે? બાવો નથી, મંગળદાસે નથી, આ તો પેલો જાગ્રત આત્મા છે ને, તે ક્યાં કરે છે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે બાવો જે છે એ જ પ્રતિષ્ઠિત આત્મા, એ જ અહંકાર, એ જ રોંગ બિલીફ. હા, એટલે બાવામાં આ બધું જ આવે, બાવામાં બધું જ આવે. બાવો એટલે એક જ વસ્તુ નથી, બધું ભેગું થાય ત્યારે બાવો કહેવાય. બરાબર. મૂળ તો રોંગ બિલીફ છે. એટલે આપણે જ્ઞાન પછી તો જે વોચ રાખે છે એ તો પ્રજ્ઞા જ રાખે છે ને, ફોકસ કરે છે, જાગૃતિ જે આપે છે એ તો પ્રજ્ઞા જ કરે છે. એટલે બાવાની જે ડિગ્રી એનો જે વધારવાનું છે, એટલે એમ કરતા પછી બાવો લાસ્ટમાં ખરી પડે. બરાબર. જય નિરુમા, જય સચ્ચિદાનંદ. મનસા માયકમાં મહારાજ સોચ કસ્તાને દેખાતા. સામાને દેખાય છે? ના, એમને દેખાતા ને મહારાજને દેખા, કશું ચિત્ર જ નહીં આવતું એમ. હા, બહુ જ કોશિશ કરું છું એમ. મને આશીર્વાદ આપો. ક્યાં રહો છો તમે? હમ, પેટલાદ. પેટલાદ રહો છો? જ્ઞાન ક્યાં લીધું તું? બોમ્બેમાં લીધું હતું, 2 વર્ષ થયા. શું નામ છે? મીનાબેન. અર્જુન, રાજકોટ. ક્રોધમાન માયા લોભ શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ છે અર્જુન? ઓ તારો, હું તો આ બધા મોટા મોટા અમે જોયા કરું. મૂળ અહંકારમાંથી ઊભા થાય છે. શું? હું અર્જુન છું, દ્રૌપદીનો વર છું. ખરું? દ્રૌપદીનો વર છું? નહીં, હું અર્જુન છું એવું તો રહે છે ને, બસ એમાંથી બધું ઊભું થઈ જાય છે. હું આ કરું છું, આ કરે છે, તે કરે છે, એમાંથી જ ઊભું થઈ જાય છે. શું? જ્ઞાનથી બધા જાય, મોટો થયા પછી જ્ઞાન લેજે. હા, પછી બધા જતા રહેશે. ત્યાં સુધી દાદા ભગવાન આસીમ જે જયારે બોલીશ ને તો કંટ્રોલ રહેશે. કાલોલ કનુભાઈ, બહુ વાંચન કરવાથી શ્રવણ, બહુ વાંચન અને શ્રવણ કરવાથી મનન શક્તિ ઘટી જાય છે, બહુ મનન કરવાથી ચિંતન શક્તિ ઘટી જાય છે, બહુ ચિંતન કરવાથી નિધિધ્યાસન ઘટી જાય છે, બહુ નિધિધ્યાસન કરવાથી સાક્ષાત્કાર ઘટી જાય. સાચી વાત છે, એનું આવરણ લાવે છે. શું
દાદાનું નિધિધ્યાસન કરીએ તો એ બહુ ના કરાય બહુ. એટલે શું કે જગડ જગડી જે કરવાનું હોય તે જ કરવાનું હોય. નિધિધ્યાસન તમે ઓલ ધ ટાઈમ કરો એ બરાબર છે, પણ જ્યારે તમારે છે તો સત્સંગ ધારો કે તમે સાંભળવા બેઠા હો ત્યારે તમે દાદા નિધિધ્યાસન ના કરો, તમે સત્સંગમાં જ રહો. તમારું એવું કંઈ મેન્ટલ ઇમ્પોર્ટન્ટ કામ હોય કે જ્યાં તમારું મેન્ટલ વર્ક જરૂર છે ત્યાં તમે નિધિધ્યાસન કરો, પેલું કામ નહીં અટકે, ફાઇલ અટકી જશે. આ તો તમારો સાક્ષાત્કાર થઈ ગયા પછી છે એટલે એટલો પ્રોબ્લેમ નહીં થાય, તોય પણ એની અમુક લિમિટ હોય. આ તો સાક્ષાત્કાર ઘટી જાય છે નિધિધ્યાસન કરવાથી. આપણે તો સાક્ષાત્કાર થઈ ગયો છે બરાબર, પહેલાં તો ક્રમિક વરાવવા માટે છે. છતાં અહીંયા પણ આટલું અહીંયા થોડું ગેર રાખાય કે દાદા એક જણ છે તો દાદાને દાદા સત્સંગ કરતા તો દાદાને હું જોયા જ કરે. આમ તેમ ના જોયું, તેમ ના જોયું, મટકું ના મારે આમ તો. દાદા કે છે આલાલા શું થઈ ગયું છે, ગાળો થઈ ગયો શું? તો શું પૂછેલા શું છે તું? તો કહે કે હું નિધિધ્યાસન કરું તમારું. એટલે હું જ્યારે સત્સંગ વાપર તને ખબર નહીં કે તમે તીકડે નિધિધ્યાસન શું કામ કરો. એટલે આવું જરા મેન્ટલ થઈ જાય, બહુ ધ્યાન નોર્મલ રહેવું જોઈએ. જય સચિદાન. બાબુભાઈ જંત્રાલ. મહિદે ક્ષેત્ર દેવલોક પૃથ્વીલોક આવા અનેક લોક અનંતમાં અનેક ક્ષેત્રો આવેલા છે તેવું દાદાના પુસ્તિકા પુસ્તકોમાં જાણવા મળ્યું છે. ઉપર જણાવેલ ક્ષેત્રો છે તે કૃષ્ણ ભગવાનનું વૈકુંઠ ક્ષેત્રનું અસ્તિત્વ છે હોય તો કઈ દિશામાં આવેલું છે, સમાધાન કરો. બાબુ ભાઈ ગયા છે. એકચ્યુઅલી વૈકુંઠ એટલે વૃત્તિઓને કુંઠિત કરવી, એનું નામ વૈકુંઠ. અને જે વૃત્તિઓને કુંઠિત કરી નાખે એ દેવલોકમાં જાય. શું જેની વૃત્તિઓ કુંઠિત થઈ છે એવું કો ક્યાં એનું સ્થાન હોય, મળ્યા પછી દેવલોકમાં જાય, દેવગતિ. એટલે પાંચમો દેવ દેવલોક કહેવાય એને, ચોથો પાંચમો દેવલોક થાય. સમજાય છે ને? વૈકુંઠ એટલે અક્ષરધામ, આ બધા પાંચ ચોથા પાંચમા દેવલોકની વાત છે. મોક્ષે બ્રહ્માંડમાં જે દેવગતિ છે ને એમાંના ડિવિઝનો છે જુદા જુદા. સમજાય છે ને? જય સચિદાનંદ. નીમખેડા વાલમદાસ. વાલમદાસ જય સચિદાનંદ. અમો રામદેવ ભગવાનની ભક્તિ કરતા હતા. અમારા ગુરુએ એક પત્ની હોવા છતાં બીજી પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યું. ત્યારથી અમો તેમના મંદિરે જતા નથી. અમોને ગુરુ કહે કે તમોને ગુરુદ્રોહ કર્યાથી નરકમાં જશો. અને અમો 2000 સાલમાં ગોધરા જ્ઞાન લીધું છે. અમોને આપની મુલાકાત એકાંતમાં પૂછવાનો સમય ન મળતા જાહેરમાં પૂછીએ છીએ. વાંધો નહીં, આમાં કંઈ ખાનગી જેવું છે શું ભાઈ? નિરુબા, એટલે અમે આમ કે હવે પ્લાન નરકમાં જશે એમ કે અમને, એટલે અમે તમે કીધું કે આજે મહાત્મા આવશે એટલે પૂછે, એટલે પૂછવાનું થયું તમને કે ગુરુદ્રોહ લાગવાથી નરકમાં જાય. હવે અમે તો કંઈ ભૂલ કરી નથી ના, એટલે આપણે એમની એમની વિરાધના કરીએ, એમના માટે રાગદ્વેષ કરીએ તો વાંધો છે. આપણને ના ફાવે તો ચૂપચાપ એમને જય સચ્ચિદાનંદ શુદ્ધાત્મા જોઈને ખૂબ પ્રતિક્રમણ કરીને ચાલીએ રહીને જય શ્રી કૃષ્ણ કરવાના પીશું. એ તો બરાબર છે, એ તમે રાગદ્વેષ નથી થતા ને તમને? ના દે, અમે કઈ અમે તો કઈ કીધા નથી. મારે તમે જે રામજી બોલ દે બીજું કશું કીધા, એ આપણે કઈ બોલતા બી નથી. પછી મનમાં એવું મનમાં ભાવ નથી બગડતા ને? મનમાં તો આવું કરે છે ને તેવું કરે છે. બીજું કે અમે આ નિરુબા અમને આ બધા દાઢી નથી, મને દાઢી છે અને હનુમાનજીની ત્યાં પૂજા કરું મંદિર છે. હવે આમાં કઈ વાંધો કે કેવું છે એ સમજાતું નથી. કશું વાંધો નહીં, દાઢી તમને ભારે, બીજા બધા શું વાંધો? એટલે આધુનિક તો હવે બધાને કોઈ નથી, અમે બે જણ દાઢી વાળા છે.
એટલે એનો પ્રશ્ન પૂછવાનો હતો તમને. તમને ઓળખાણ પડી જાય દાડી વાળા મહાત્મા. ભાઈ બરાબર, પણ હવે પૂછવાનું તો નાયરમાં પૂછી લઈ શકે છે. તમારે કાઢી નાખ્યું તો કાઢી નાખજો, રાખવી તો રાખજો, કોઈને વાંધો નથી. જય જતી. બહાર લાગતો તો કાઢી નાખજો. નિર્મા જય સચિદાન. તમારે દાડી છે માજી? અમે બંને જાણે એક જ ગુરુના શિષ્ય છીએ. અચ્છા. અને પ્રથમ માર્ગ બતાવનારા અમારા એ જ ગુરુ હતા, જોકે સારી રીતે ચાલતો હતો, પણ એમની કૃપાથી અમે અહીંયા સુધી આવ્યા છીએ. પણ એક આનો આભાર આમાં ભૂલાય નહીં. હા, એમનો ઉપકાર માનજો. પણ અમને થોડે થોડા દિવસો પર ખબર મોકલાવે છે કે આ બે જણ સાધના કરવા જાય છે અને આમ રખડવા જાય છે, અને એમને 100% અમારી પાસે પાછું પગે લાગીને મને આવવું પડશે મારી પાસે, ને મારા વગર એમને મોક્ષ થાય નહીં. આવું કોઈક કોઈક દાડો કોઈને બધા અમારા શિષ્ય બધા જે ભાઈ બંધ હોય ને તો એમની જોડે ખબર મોકલાયા કરે છે. હવે અમારે શું કરવું? એને કશું કરવાની, થોડી થોડી ભેટો મોકલી આપવાની. ભેટો મોકલી આલી. એ જ્યારે અમરનાથ જતા હતા તે વખત અમે માફી માગીને ફુલાર કર્યા અને દક્ષિણા આપીને બધું કરી અમે રેલવે ગાડી પર બેસાડવા પે ગયા હતા. અને અમે એમને ચોખ્ખું કહ્યું કે તમારી ગાડી જે જગ્યાએ જાય છે એ ગાડીમાં અમે બેસવા નથી, કારણ કે અમારું સ્ટેશન એ ગાડીમાં આવવાનું નથી, એટલા માટે અમે તમારી ગાડીમાં આવવાના નથી. આવું ચોખ્ખું અમે એમને જણાવી દીધું છે. કંઈ નહીં, હવે તમે એમના શુદ્ધાત્મા જઈને પ્રતિક્રમ કરીને આ ફાઇલ ઊંચી મૂકી દો. કંઈ વાંધો નથી ને. પણ ના કશો એનો વાંધો. હા, જય સચિદાન. હે, એ ગુરુ દાઢીવાળા છે કે? ના, અમે હવે ટૂંક સમયમાં દાઢી કઢાવી નાખવાના છે. પણ આ તો નિરમ્યા એક આ અમે રામદેવની ભક્તિને બાને બાને બીજા જે ઉનાળવાળા વિસ્તાર દાહોદની અંદર જંગલ વિસ્તારમાં અમે બંને જણ જઈએ છીએ અને બિલકુલ આદિવાસી એરિયામાં ત્યાં વાઘ વરુ રીછ એવી જગ્યાએ અમે બંને ફરીએ છીએ. અને અમારો જે રામદેવજીનો થોડો પ્રોગ્રામ અમે બંને જણ કરીએ એમાં અહીંયા દાદા ભગવાનનો અમે ત્યાં વધારે કરીએ છીએ. ત્યાં તો રાડી રહેવા દેજો. હે, લોકો તો જ આવશે ને બાપજી કરીને. ના, એવું નથી. પણ અમે આ દાદા ભગવાનને અને બહુ આ કેસેટ પણ હું લઈ ગયો છું ને ટીવીથી બતાવીએ છીએ એમને. બહુ સારું કહેવાય. એટલે એ લોકો આવે, પણ એમાં શું છે ગરીબાઈ ત્યાં ઊંડાણવાળા વિસ્તારમાં ગરીબાઈ વધારે હોય, આવા લાંબા મુસાફરીમાં એ લોકોને ભાડું પછી એકને અમે આપીએ, બેને વધારે તો આપી શકાય નહીં. એટલે ટૂંકું જ ગોધરા જેવા કે અમુક નજીકના સ્થળોએ એ લોકો આવી શકે એવું છે. પરંતુ એમને આમ અમે માર્ગદર્શન દાદા ભગવાનનું સારી રીતે સમજાવીએ છીએ, કારણ કે પાઠનું બહાનું રામદેવ ભગવાનનું પાડીએ છીએ કે પાઠ કરીએ આરતી કરીએ અમે બંને જણ જઈએ અને પછી દાદા ભગવાનનું જ અમે સમજાવીએ. એટલે એ અમારા ગુરુને વધારે ખોચે છે કે આ બધી સાધના અમારા બીજા શિષ્યોને ના શીખવાડો તમે એમ. બરાબર છે, એ તો તમારે જે સાચું લાગે દિલથી કરો. લોકો બિચારા દુઃખમાં કેટલા બળી રહ્યા છે. શું દાદાની વાત સાંભળવાથી જો ઠંડક થતી હોય તો ખોટું ના કહેવાય. શું જય સચિદાન. જય સચિદાન. અને કોઈ તમને એવું લાગે કે આ બહુ ચોક્કસ બહુ સારો અને આ એમને કોઈ અભયની પાસે પૈસા નથી, પણ આને ખૂબ જ દાદાનું જ્ઞાન પામવાની ખૂબ તીવ્ર ઝંખના છે, તો ક્યાં પણ જ્ઞાનવિધિ હોય કે સત્સંગ હોય, નજીકમાં આજુબાજુમાં ક્યાંય કે થોડી દૂર તમારે બધાની સગવડ ના થઈ શકતી તો આપણે ત્યાંના ગોધરાના કે નીમખેડાના મહાત્માને જણાવજો. પિંકેશભાઈ છે નીમખેડામાં, પિંકેશ. આ વખતે ગોધરામાં અમે ત્યારે જ્ઞાન લેવડાવ્યું છે. હા, બહુ સારું. 8-10 જણને ગોધરા લાવ્યા હતા જ્ઞાન લેવા, અને દાહોદ આપણે દીપકભાઈ આવ્યા ત્યારે દાહોદ લગભગ સારા માણસો ભેગા કર્યા હતા જ્ઞાન માટે. હા, એ તો પછી દીપકભાઈ તો આવતા રહેશે. અમે વર્ષમાં એકવાર તો ગોધરા આવીએ છીએ. એટલે આવ, અને છતાં એવું લાગે તો કહેજો તો તમને લઈ આવશું. હા, કંઈ નહીં તો આપણે ક્યાં ગયો પેલો ઘનશ્યામ ત્યાં આવ્યો. આ ઘનશ્યામ તું જરા સંપર્ક કરી રાખજે. હા, એમને કોન્ટેક્ટમાં રહેજે. પણ તું દાઢી ના વધારતો પાછો. શું નામ છે તમારું? મારું નામ વાઘાભાઈ છે, પણ વાઘુદાસ પાડ્યું છે અમારા ગુરુએ. ભાગુદાસ? હાજી. અને તમારું? મારું વાલમદાસ. વાલમદાસ? હાજી. વાલમદાસ ને ભાગાદાસ. બહુ તમે બહુ ચિંતા કરવા જેવી નથી દાડીની. અમારા અજીતભાઈ ને છે જ ને, જોઈ લો. ના, આ તો નિરૂબા. લઈ લે નિરૂબા. આમાં શું છે કે અમને એવું થાય કે 4 વર્ષથી નિરૂબાને અમને પૂછી લઈએ આજે પૂછાઈ ગયું,
તમે કીધું કે હવે મહાત્મા આવશે પૂછી લેતો, હમણાં થયું કે નીરુભાઈ કીધું એટલે પૂછી લઈએ. બહુ સારું થયું. તમે એકવાર અમને હું પૂછો ને એટલે પછી અમારે મેં નોંધમાં થઈ જાય. હા જી, વાલમ દાસ અને વાઘા દાસ એને કમ્પ્યુટરમાં પછી ફીડ થઈ જાય. આગા આગા રોજ પછી ફીડિંગ ના થાય. ના વાઘો નહીં, પણ હવે આ પૂછે પ્રશ્ન બધા મળી જાય. અમે અમારી રીતે જ્ઞાન વિધિમાં બેસે એટલે બધું આમ તો ગાડી ચાલુ હોય તેને સિંગલ મળી એટલે એ સરસ થઈ ગઈ ખરી. એટલે ખાસ પ્રશ્ન બધા પૂછે મને મળી જાય એટલે પૂછતા નથી ખાસ. ના ના બરાબર છે.